ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો? બધા મજામાં ને? હવે આજે આપણે ધોરણ 2માં વિષય ગણિત અને ગમ્મત, એટલે કે ગમ્મત સાથે આપણે શું કરવાનું છે? તો કે જ્ઞાન મેળવવાનું છે. ગમ્મત કરતાં કરતાં ગણિત આપણે શીખવાનું છે. ગણિતની અંદર જુદી જુદી ગણતરીઓ કરવાની છે, પણ કેવી રીતે? તો કે ગમ્મતની સાથે સાથે, વાર્તાઓની સાથે સાથે તમને ગણિત શીખતા આવડી જશે. એવી જ રીતે આજે આપણે ચેપ્ટર 4માં કયું છે ચેપ્ટર? તો કે ચેપ્ટર નંબર 4, 10-10ની ગણતરી, જેમાં પ્રથમ લેક્ચરમાં આપણે શીખ્યા હતા આગળ કે 10-10ની ગણતરી જૂથ બનાવીને કેવી રીતે કરવી આપણે જોયું હતું. કે 10-10ના જૂથ હોય, સૌથી પહેલા આપણે શું જોયું હતું? તો કે પીલું અને ચાલા શિયાળ, બરાબર ને? આના વિશે આપણે જોયું હતું કે પીલું છે, ત્રણ પીલું હતા, એને ચાલાક શિયાળ છે તે ખાઈ ગયો. ટીકલું ખેતર, ટીકલું ખેડૂતના ખેતરની અંદર ઘણા બધા શું હતા? તો કે પીલું હતા. પછી આપણે તેની ગણતરી કરી હતી, 10-10ના બોક્સ બનાવ્યા હતા. કેટલા? તો કે 5. એક બોક્સની અંદર 10 પીલું હોય એવા આપણે કેવા બોક્સ બનાવ્યા હતા? તો કે 5. એટલે 10નું એક જૂથ, 10નું બે જૂથ, 10નું ત્રણ જૂથ, એવી રીતે 10-10ના આપણે 5 જૂથ બનાવ્યા હતા. અને ગણતરી કરી હતી કે 10-10ના 5 જૂથ હોય તો કેટલા પીલું થાય? એક બોક્સની અંદર 10 જૂથ હોય, એવી રીતે 5 બોક્સની અંદર 10-10 પીલું હોય તો કેટલી સંખ્યા થાય? તો આપણે જોયું હતું કે 50 થાય, બરાબર? અને 12 જેટલા પીલું હતા? 50. 5 બોક્સની અંદર 10-10 પીલું તો હતા, એના ઉપરાંત 4 પીલું છે તે 12 આંટા મારતા હતા, એટલે કુલ કેટલા થયા હતા? તો કે 5 ને ચોગડે 54. એવી જ રીતે આપણે આજે આગળ ભણીશું. તમારા પાઠ્યપુસ્તક આજો બાળ મિત્રો, અને તેમાં પેજ નંબર બગડે ને 27, કયું પેજ છે? પેજ નંબર બગડે ને 27 પર જુઓ, એમાં પણ તેવી જ રીતે ગણતરી કરેલી છે. પણ એ પહેલા હું તમને સમજાવી દઉં કે જૂથ, બરાબર છે, જૂથ કેવી રીતે બન. આપણે પેજ નંબર 27 હમણાં જોઈએ, એ પહેલા જોઈએ.
રીતે હાર બનાવે છે તેમાં 10 ફૂલની જરૂર છે. એક હારમાં કેટલા ફૂલ છે? આ એક હારની અંદર કે 10 ફૂલ છે. કેટલા? 10. હવે ત્યાં જો 5 માળા પડેલી છે. કેટલી? જેમ આપણે 5 બોક્સ જોયા હતા ને એવી રીતે અહીંયા કેટલી માળા પડેલી છે? તો કે 1 2 3 4 અને 5. 5 માળાની અંદર 10 10 ફૂલો હોય તો કેટલા થાય? 5 માળાની અંદર, એક માળાની અંદર 10 ફૂલ છે. છે તો કે 10 ફૂલ, એક માળા આમાં 10 ફૂલ છે, આની અંદર પણ 10 ફૂલ છે.
છ માળા થઈ ગયા અને એમાં જુઓ તો છૂટા ફૂલ કેટલા પડેલા છે અલગ, જેમ આપણે પહેલા ગણતરી કરી ત્યારે કેટલા ફૂલ અલગ હતા, તો કે આઠ. હવે આમાં જુઓ તો એક બે ત્રણ ચાર પાંચ અને છ અને સાત, તો એક ફૂલ આમાંથી આપણે ઘટાડી દીધું, કેટલા થશે સાત. છ માળા છે, છ માળાની અંદર કેટલા છે, તો એમાં પણ દસ છે, દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ અને સાઠ. દસ અંદર વધી ગયા તો કેટલા ફૂલો થશે, તો કે સાઠ. પચાસ ની અંદર દસ નાખીએ તો કેટલા થાય, તો કે સાઠ. અને એની અંદર છૂટા ફૂલ કેટલા છે, તો કે સાત. તો ગણતરી કરી આપણે કે આ બધા કેટલા ફૂલ છે, મેં તમને હમણાં કીધું એમ જ કે પહેલા પાંચ માળા હતી અત્યારે છ થઈ ગઈ, તો એક દસ ફૂલ છે તે વધી ગયા છે. પચાસ ની અંદર દસ નાખે તો કેટલા થયા, તો કે સાઠ. ફરી પૂછ્યું છે કે બધા મળીને ખાલી જગ્યા ફૂલ છે, તો આપણે જે સાત ફૂલ અલગ પડ્યા છે એને પણ ગણતરી કરવાની છે. દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ અને સાઠ. સાઠ પછી કેટલા આવશે, તો એકસઠ બાસઠ ત્રેસઠ ચોસઠ પાસઠ છાસઠ અને છગડેને સાતડે કેટલા થાય, તો કે સડસઠ. તો તમારે ખાલી જગ્યામાં છગડે અને સાતડે લખવાનું રહેશે તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 27 પર. હવે બાળ મિત્રો જુઓ, એના નીચે એક સૂચના આપેલી છે કે 21 ફૂલમાંથી ફૂલની એક એવી કેટલી માળા તમે બનાવી શકો, કેટલા ફૂલ હોય, તો કે 21 ફૂલ. બગડે ને એકડે 21 ફૂલ હોય તો કેટલી માળા બને. બગડે મીંડે 20 અને ઉપર 1, એટલે એક બગડે ને એકડે 21 ફૂલ આપણી પાસે હોય તો કેટલી માળા બને એ આપણે જોવાનું છે. તો આપણે જોયું પાંચ માળા બનાવી હતી, એક માળાની અંદર કેટલા ફૂલ હતા, તો કે 10. હવે પાંચ માળાની અંદર 50 ફૂલ થયા હતા, તો આમાં કેટલા કેટલા છે, માત્ર 21 ફૂલ છે. તો 21 ફૂલમાંથી એક એવી કેટલી માળા બની શકે, 21 ફૂલમાંથી બે, સોરી બે. તો આપણે આ 20 છે, 20ના બે ભાગ થયો તો કેટલા થાય, 10 અને 10, બે વાર 10 થાય, બરાબર ને. તો 10 ને 10 20 અને પછી એક ફૂલ છૂટું વધશે તો કેટલી માળા બની શકે બાળકો, તો તમારે ત્યાં બે માળા બનાવવાની છે. જે જગ્યા આપેલી છે ને, તમારે જે સૂચના લખેલી છે એના નીચે જુઓ વાદળી કલરનું એક બોક્સ આપેલું છે, એની અંદર તમારે બે માળા દોરવાની રહેશે. બે માળા બને અને એક ફૂલ છે તે વધે.
નંબર બગડે ને આટલે 28 નંબર પેજ નંબર બગડે ને 28 પર જુઓ જેમ આપણે માળા દ્વારા ગણતરી કરી હતી કે કેટલા ફૂલો છે એ જ મુજબ અહીંયા પણ ગણતરી કરવાની છે પણ અહીંયા શું છે તો કે પેન્સિલ છે પેન્સિલ બોક્સ આપેલા છે બરાબર હવે ત્યાં પણ એક બાળક છોકરીનું ચિત્ર છે તેનું નામ શું છે તો કે લીલા લીલા તો આ બધી પેન્સિલો જોઈ શકે છે તે કેટલી છે જો તું તેનું સાચું અનુમાન કરી શકે તો બધી જ પેન્સિલ હું તને આપીશ આવો એની મમ્મી છે તે લીલા જે નાની નાની છોકરી છે એને કહે છે હવે એમાં જો પેન્સિલ બોક્સ આપેલા છે તો આપણે તે હવે ગણતરી કરીએ કે એક બોક્સની અંદર કેટલી પેન્સિલ છે તો કે 10 એક બોક્સની અંદર 10 પેન્સિલ છે અને ચિત્રમાં જુઓ તો એક બોક્સની અંદર 10 પેન્સિલ હોય તો બોક્સ કેટલા છે જેમ આપણે 6 માળા જોઈ હતી ને એક માળાની અંદર 10 ફૂલો છે એવી રીતે એક જ બોક્સમાં 10 પેન્સિલ છે એટલે બોક્સ કેટલા છે તો કે 1 2 3 4 5 અને 6 અહીંયા પણ 6 બોક્સ આપેલા છે અને એના ઉપર 4 પેન્સિલ અલગથી પડે છે તો જોઈએ આપણે એ પણ ગણતરી કરીએ જેમ આપણે માળાની કરી હતી એવી જ રીતે અહીંયા પેન્સિલની ગણતરી આપણે કરવાની છે કેટલા બોક્સ છે તો કે 6 બોક્સ બોક્સ છે બરાબર અને એક એક બોક્સની અંદર કેટલી પેન્સિલ છે તો કે 10 1 2 3 4 અને 5 એવી જ આપણે બીજી 5 પેન્સિલો દોરવાની છે એક બોક્સની અંદર 10 પેન્સિલ છે તો બધા જ બોક્સમાં આપણે 10-10 પેન્સિલો દોરવી પડશે જેમ આપણે માળાની ગણતરી કરી હતી એવી જ રીતે આની ગણતરી કરવાની છે બરાબર હવે આની અંદર 10 પેન્સિલ છે 10 આમાં છે બધા બોક્સની અંદર 10-10 પેન્સિલો છે 10 20 30 40 50 અને 60 કેટલી પેન્સિલો થશે તો કે 6 ગણે ને મીંડે 60 પેન્સિલો થશે 10-10 ની જૂથ બનાવીને આપણે ગણતરી કરીએ તો અને એના પછી ઉપર જો 4 પેન્સિલ અલગથી પડી છે કેટલી કે 4 પેન્સિલ આવે તે 4 પેન્સિલ અલગ પડી છે તો ચાલો આપણે હવે લીલાને મદદ કરીએ શા માટે તો કે ગણતરી કરવા માટે કે અહીં કેટલા બોક્સ આપેલા છે ત્યાંની 10 પેન્સિલના
બહાર કેટલી પેન્સિલ છે? પેકેટ સિવાય પેકેટની બહાર કેટલી પેન્સિલ છે? જે ખાલી જગ્યા છે એમાં
કરી શકો।